અમદાવાદ શાહપુર દરવાજા પાસે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગવાની દુર્ઘટના બનવા પામી હતી, જેમાં ચાર જિલ્લા ફાયર કર્મી સાથે સ્થાનિક રહેવાસી પણ દાઝ્યા હતા. શાહપુર દરવાજા પાસે આવેલા મકાનમાં ગત સાંજે બાટલો લીકેજ થવાની ઘટના બનવા પામી હતી, જેમાં તરત જ પરિસ્થિતિની ગંભીરતા જોતા ઘરના સભ્યે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના જાગૃતતા દાખવી ફાયરને કોલ કર્યો હતો. પરંતુ ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા ઘરને અડીને આવેલા બાજુના મંદિરમાં જ્યોત સમાન દીવો ચાલુ હોવાથી તરત આગ પકડી લીધી હતી. ફાયરની ટીમને જાણ થતાં બે ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં ભૂપેન્દ્ર પટેલ, સંજય અને પ્રવીણ નામના ફાયર કર્મીઓ આગ બુઝાવવા જતા દાઝી ગયા હતા અને ચારેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલે અમારે અત્યારે બહારગામ જવાનું હતું તો એ બેન બંધ કરવા ગયા, બંધ કરતા હતા તેમાં લીકેજ થયો તો ફાયર બ્રિગેડને બધા દોડીને બોલાવા ગયા. ફાયર બ્રિગેડ આવી તો મેં બધા પાછા આવ્યા એ લોકો છોકરાઓ ને સીધો એ ફાયર બ્રિગેડ વાળા એમને થોડું જોયું ને સીધું આ પાણીમાં નાખ્યું ઊંધો બાટલો. તો એની જે વડા ને જે એની કેપેસિટી હતી ને એમાં સામે અમારા માતાજીનું મંદિર છે એનો જોત ચાલુ જ હોય છે, તો એને પકડી લીધું. એના કારણે અમારા બીજા બધા માણસો બળ્યા ને આ રીતની આગ લાગી ગઈ. જાનહાનિ વિશે શું કહેશો? જાનહાનિ વિશે એક મારા મોટા ભાઈ છે, કાકાના છોકરા, એ વધારે ઇન્જર થયા છે. મારો છોકરો છે, બીજા એક મારા ભાઈનો છોકરો છે, એ બી વધારે ઇન્જર થયો છે, એને બી શરીરમાં બળ્યું. એક મારા મોટા ભાઈ છે તો વધારે જ ઇન્જર છે. કેમેરામેન સચિન પરિયાર સાથે રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.